ધારી પંચાયતના સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈ વાળા દ્વારા નેશનલ હાઈવેના અનુસંધાને મીડિયા સમક્ષ અસંતોષ વ્યક્ત કરવામાં આવેલો છે. આ મસ મોટા ખાડા માથાનો દુખાવો બની ગયા છે. નેશનલ હાઈવેના સપનાઓ સાકાર કરવા મેગા ડિમોલિશન કરી જવાબદાર સરકારી તંત્ર મીઠી નીંદર માણી રહ્યું છે, ત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય અને ધારી ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈ વાળાએ મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં નારાજગી સાથે વ્યાજબી માંગણી કરતા જણાવેલું છે કે ધારી શહેરના હાર્દ સમા જૂના સિનેમા રોડ નજીક આવેલ નેશનલ હાઈવેના એક ભાગમાં ઠેક ઠેકાણે મસ મોટા ખાડાઓ પડી ગયેલા છે. વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. રસ્તાને લીધે વાહન ચાલકો પણ હેરાન પરેશાન છે. સાથે જ આ વિસ્તારમાં અનેક ખાનગી હોસ્પિટલ્સ પણ આવેલી છે. સિવિલ હોસ્પિટલ સુધી પહોંચવા માટેનો આ મુખ્ય માર્ગ છે. આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ પણ દિવસભરમાં અનેક વખત પસાર થાય છે. આ ઉપરાંત સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને વાહનો પણ અહીંથી પસાર થાય છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી સપનાઓ દેખાડી અને સરકારી તંત્ર જવાબદાર અધિકારીઓ મીઠી નીંદર માણી રહ્યા છે અને આ ખાડા કાન કરવાનું હવે બંધ કરે. લોકો જાગી ગયેલા છે અને રસ્તા ઝડપથી સારવાર કરવામાં આવે, રસ્તા સારા બનાવવામાં આવે તેવી માંગ ભૂપતભાઈ વાળાએ કરેલી છે. રોડની કન્ડિશન છે એકદમ જ ખરાબ છે. આની અંદર કોઈ વાહન હાલી શકે એવી પરિસ્થિતિ નથી અને હાલે છે તો કોતા ખાતા ખાતા હાલે છે. અને અહીંયા સરકારી દવાખાનું આગળ છે, બીજું હોસ્પિટલ છે અને બધાને આટલી કોઈ મુશ્કેલી પડે છે. રોડની કોઈ મરામત થતી નથી અને કોઈ સામે જોતી નથી, તો એ થવા યોગ્ય કરવું. ભૂપતવાળા ઉપપ્રમુખ જિલ્લા પંચાયત અમરેલી, માજી હાલ જિલ્લા પંચાયત સદસ્ય અમરેલી, ધારી ગામનો જે બાબા સાહેબ આંબેડકરના બાવલાની બાજુમાં આવેલો નેશનલ હાઈવે વારંવાર તૂટી જાય છે અને મોટા મોટા ખાડા પડે છે, અકસ્માતનો ભય રહે છે. નેશનલ હાઈવેના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી પણ કોઈ યોગ્ય પગલાં લેતા નથી અને કોઈ પણ જાતના કોઈ પગલાં લેવાતા નથી અને આનો કોઈ નિકાલ થતો નથી, તો તાત્કાલિક આ રોડમાં ખાડા પૂરી અને તાત્કાલિક રોડ રિપેર કરવા અમારી અને ગ્રામજનોની ખૂબ જ વિનંતી છે. આ રોડ પર હોસ્પિટલ 3-4 આવેલી છે, સ્કૂલ આવેલી છે, તો આ ધારીનો પોસ્ટ વિસ્તાર છે. અહીંયા બ્રાહ્મણી સ્કૂલ, સિવિલ હોસ્પિટલ, CSC, પછી ગોંડલિયા સાહેબની હોસ્પિટલ.